गुड मॉर्निंग विद्यार्थियों, चलो आज आप काउंट नामना पुस्तक ની અંદર જામનો ચેપ્ટર સ્ટાર્ટ કર્યો એમાં આગળ શીખવાના છે. તો સૌથી પહેલા આપણે મૂડી અને ઉપાડના વ્યવહારને લગતો ઉદાહરણ 3 સ્ટાર્ટ કર્યો. બરાબર, કેવી રીતે લખવાનું છે એને સમજાવ્યું હતું. હવે ઉદાહરણ 3 આપણો અધૂરો છે જેને આપણે આજે પૂરો કરીશું. તો બધા જો પેજ નંબર 56 પર ઉદાહરણ 3 ની અંદર આપણે 14 તારીખ સુધીના વ્યવહારો પૂરા કરેલા છે. તો એ 14 તારીખ સુધીના વ્યવહારની અંદર શું હતું? તો કે ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ, માલ અને મિલકત લાવે છે. તો એ આવે ધંધામાં, તો આપણે એને ઉધાર કરેલું. અને બીજું તમે શીખેલું ધંધામાં લાવ્યા એટલે બીજું કયું ખાતું આવે? તો કે મૂડી ખાતું. કારણ કે ધંધાનો માલિક આપનાર છે એટલે આપણે શું કહીએ છીએ? મૂડી કહીએ છીએ. તો મૂડી ખાતું શું થાય? જમા થાય. જે તમારે યાદ જ રાખવાનું, હંમેશા મૂડી ખાતું જમા જ થાય. શું થાય? જમા જ થાય. કેમ? તો નિયમ પ્રમાણે આપણે જોઈએ તો મૂડી એ ખાતાનો પ્રકાર છે વ્યક્તિ ખાતું, અને મૂડીમાં વ્યક્તિ એટલે ધંધાનો માલિક લાભ આપનાર કહેવાય. એટલે આપનાર ખાતે શું થાય? જમા. તો એટલા માટે અહીંયા લખેલું છે કે મૂડી ખાતું હંમેશા જમા જ થાય. ક્લિયર? તો આ 14 તારીખ સુધીના વ્યવહાર છે. હવે આપણે 16 તારીખથી જે વ્યવહારો જોવાના છે એ બધા વ્યવહારની અંદર ધંધાના માલિકના અંગત ખર્ચા ચૂકવવામાં આવે છે. કયા ખર્ચા? અંગત ખર્ચા. તો અહીંયા જરાક ધ્યાન આપજો, મેં અહીંયા બોર્ડ પર લખેલા છે કે ધંધાના માલિકના અંગત ખર્ચા જેવા કે સૌથી પહેલા ઘર ભાડું. જો તમને ઘર શબ્દ આવે તો ઘર સાથે ઘર ખર્ચ, ઘર ભાડું. તો ઘર એટલે માલિકનો અંગત ખર્ચ કહેવાય. તો ઘર ભાડું છે પહેલું. ત્યાર પછી છે પુત્ર કે પુત્રીની સ્કૂલ ફી, ટ્યુશન ફી, કોલેજ ફી, તો એનો અંગત ખર્ચ કહેવાય. ત્યાર પછી પુત્ર, પુત્રી, પત્ની કે માતા પિતાનો માનગીનું બિલ એટલે કે હોસ્પિટલનું બિલ, તો એ પણ એનો અંગત ખર્ચ કહેવાય. જીવન વીમા બિલ જોજો બરાબર. જીવન વીમા, તો જીવન એટલે માલિકનો અંગત જીવન એટલે એનો અંગત ખર્ચ કહેવાય. જો ફક્ત વીમા પ્રીમિયમ જ જો આવે ને તો પછી એ ધંધાનો ખર્ચ કહેવાય. કારણ કે ખર્ચ બે પ્રકારના આવે હિસાબો બનાવીએ ત્યારે. એક ધંધાનો ખર્ચ, તો એના માટે તો આપણે જે ખર્ચ એનું નામ જ લખીએ છીએ. અને બીજા ખર્ચ આવે અંગત ખર્ચ, તો આ અંગત ખર્ચ કહેવાશે. અને ત્યાર પછી છે લાસ્ટ આવક વેરો. તો ટોટલ મેં 6 ખર્ચના નામ લખેલા છે જેને અંગત ખર્ચ કહેવાય. એ તમારે મોડે રાખવાના છે. તો મેં આગળ લખ્યું છે કે આ જે ખર્ચાઓ છે અંગત ખર્ચાઓ છે માટે ફક્ત એક જ ખાતે નોંધ થાય છે. અનુમોલન થાય કે આ જે 6 ખર્ચના નામ છે એ અંગત ખર્ચ છે. તો આના જે નામ છે એ નામ ખાતે નહીં લખાય, પણ એના માટે એક જ ખાતે નોંધ થાય અને તે છે ઉપાડ ખાતું. એટલે કે તમને ઘર ભાડું આવે, પુત્ર પુત્રીની સ્કૂલ ફી, ટ્યુશન ફી, માંદગીનું બિલ આવે, જીવન વીમા પ્રીમિયમ કે આવક વેરો, આ બધું જો આવે તો એ માલિકના અંગત ખર્ચ હોય એટલે કે ખર્ચ હોય તો એ ચૂકવેલા હોય. અને એના માટે ફક્ત એક જ ખાતું કોઈ લખવાનું, ઉપાડ ખાતું. પછી ઘર ભાડા ખાતે એવું નહીં લખાય, પુત્ર કે પુત્રીની ફી ખાતે એવું નહીં લખાય, આવક વેરો ખાતે એવું પણ નહીં લખાય. પણ આ બધા અંગત ખર્ચ માટે એક જ ખાતું લખાય, કયું? ઉપાડ ખાતું લખાય. અને આ ખર્ચ છે એટલે હંમેશા શું થાય? ઉધાર થાય. તો હવે પછીના 16 તારીખથી લઈને 31 તારીખ સુધીના જે વ્યવહાર પ્રમાણે જોઈશું એ બધા માલિકના અંગત ખર્ચને લગતા વ્યવહારો છે. તો એ દરેકમાં એક કોમન ખાતું કયું આવશે? ઉપાડ ખાતું. અને હંમેશા શું થાય? ઉધાર જ થાય. તો આટલું ધ્યાનમાં રાખજો. તો પછી આ જે 4-5 વ્યવહારો છે તમને ઇઝીલી આવડી જશે. બરાબર, તો હવે આપણે જોઈશું 16 તારીખનો વ્યવહાર. તો વાંચો 16 તારીખના વ્યવહારમાં ફરીથી ઉદાહરણ 3માં 16 તારીખનો વ્યવહાર. રૂપિયા 500 આવક વેરાના ચૂકવ્યા. હવે જ્યારે કંઈ પણ વસ્તુ ચૂકવાય ને તો એ વ્યવહાર હંમેશા રોકડ જ કહેવાય. તમને કંઈક ચૂકવો તો આપણો ખર્ચ છે તો જ ચૂકવીએ, અને જો તમને કંઈ મળે તો આપણી આવક છે એટલે માટે. એટલે ખર્ચ અને આવકના વ્યવહારો, ચૂકવણી અને જે મળે એ બધા વ્યવહારો હંમેશા રોકડ વ્યવહાર જ કહેવાય. એટલે એક ખાતું રોકડ આવશે અને બીજું ખાતું જો અંગત ખર્ચ હશે તો ઉપાડ આવશે. તો એક આનું ફિક્સ રાખો કે જો ભાઈ અંગત ખર્ચ ચૂકવીએ તો
रोकड़ खाते उधार टी रोकड़ खाते आ जाओ से क्लियर। चलो जो सोनू फरती 500 की आवक पेरा ना चुकाया तो आवक पेरा शू केवा से अंगत खर्च जे माने कयो पर तो कि शू उपाय खाते जे हमेशा शू थाय उधार थाय तो शू थसे आपरे आपनो तो के उपाय खाते उधार कितना रुपया छे 500 टी कया खाते तो के रोकड़ खाते कारण के चुकवणी हमेशा रोकड़ मां ज थाय એટલે બીજું ખાતું આપણું રોકડ બરાબર અને રોકડ જાય છે જાય તો જમા એટલે આનું શું થશે તો કે ઉપાડ ખાતે ઉધાર કે રોકડ ખાતે જો બાજુ નહીં લખતો ખાલી આપણે લખેલો જો શું લખાય બાજુ ની અંદર શું શીખવું મેં તમને કે જે વ્યવહાર તમને આપેલો હોય એ વ્યવહાર લખી દો અને લાસ્ટમાં તેના શબ્દો ઉમેરી દો એટલે શું થશે આવક વેરાના ચૂકવ્યા તેના ક્લિયર ચલો આગળ 20 તારીખ रुपया 1000 अंगत वपराश माटे धंधा माथी लई गया तो फरीथी अंगत वपराश એટલે માલિકનો અંગત ખર્ચ કહેવાય તો કયો ખાતો આવશે તો કે ઉપાડ નો ઉપાડ હંમેશા શું થાય ઉધાર જ થાય લામન થશે ઉપાડ ખાતે ઉધાર 1000 હવે વાંચો શું છે રૂપિયા લઈ ગયા છે કે માલ લઈ ગયા છે તો કે 1000 રૂપિયા અંગત વપરાશ માટે લઈ ગયા એટલે રોકડ ધંધામાંથી જાય છે જાય તો જમા તો તે ઘર ખાતે આવશે રોકડ ખાતે ફરીથી આપણું સેમ જ રહેશે બરાબર ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે બાબત છે માં જે લખે છે તે આપણે લખી દેવાનું કે રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા અને તમને શીખવેલું છે તેમ એક વાર પૂરો થાય એટલે વિગતના માહિતી દૂરી દેવાની કારણ કે સૂચવે છે કે આ તારીખનો વ્યવહાર આપણો પૂરો થઈ ગયો બરાબર છે ચલો તો હવે હું મોડે મળીશ આગળ 22 તારીખ રૂપિયા 200 જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા તો ફરીથી જિંદગીનો વીમા પ્રીમિયમ તો એ અંગત ખર્ચ કહેવાય તો અહીંયા પણ કયું ખાતું ઉધાર થશે તો કે ઉપાડ અને ચૂકવ્યા છે એટલે રોકડ જાય એટલે જમા તો શું થશે આનો ઉપાડ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે 200 બાબત છે જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા તેના ક્લિયર આગળ 25 તારીખ 400 રૂપિયાનો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા તો ફરીથી અંગત વપરાશ માટે લઈ ગયા તો અહીંયા પર કયું ખાતું આવશે અંગત ખર્ચ એટલે ઉપાડ તો ઉપાડ ખાતે ઉધાર તે હવે જો રૂપિયાનો માલ લઈ ગયા છે તો રૂપિયા નથી લઈ ગયા પણ 400 રૂપિયાનો માલ લઈ ગયા છે એટલે માલ ધંધામાંથી જાય જાય તો જમા એટલે તે આવશે માલ તમારે આ નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર તે માલ ખાતે પણ અહીંયા નામાના સિદ્ધાંતોમાં એક ફેરફાર થયો છે અને ફેરફાર પ્રમાણે સમજ બરાબર કે ફેરફાર પ્રમાણે જો ધંધામાંથી માલ જાય તો એ માલ જાય છે કે માલ ખાતું જમા થાય પણ એના માટે તમારે ખરીદ ખાતાને જમા કરવાનું આ નિયમ છે અને એ નિયમ તમને ચોપડીમાં આપેલો છે પેજ નંબર 60 ઉપર પેજ નંબર 60 ઉપર જે અન્ય રીતે માલની જાવકનું હેડિંગ લખેલું છે એમાં એ નિયમની સૂચના તમને આપેલી છે કે ધંધામાંથી માલ જાય છે એટલે માલની ખરીદીમાં ઘટાડો થયો કહેવાય તો એટલા માટે ખરીદ ખાતું જમા કરવાનું એટલે આની આમનો થશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે અને લાસ્ટ 31 તારીખમાં પુત્રની કોલેજની ટ્યુશન ફી 500 રૂપિયા ધંધામાંથી ચૂકવ્યો ચલો પુત્રની ટ્યુશન ફી છે કોલેજની ફી છે તો એ પણ માલિકનો અંગત ખર્ચ કહેવાય તેના માટે પણ કયું ખાતું ઉધાર થશે ઉપાડ ખાતે અને ચૂકવ્યા છે એટલે રોકડ જાય એટલે જમા તો શું થશે આપણો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે ક્લિયર ઓકે તો આ રીતે તમારે 31 તારીખ સુધીના વ્યવહારો પૂરા કરવાના 31 તારીખ થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા વિગતના ખાનામાં લખવાનું કુલ સરવાળો બરાબર અને આ પહેલેથી છેલ્લે સુધી લાઈન દોરવાની જોજો બરાબર આ જે ઉધાર જમાના ખાના છે એમાં ઉપર સિંગલ લીટી કરવાની અને જે નીચેની લીટી છે એમાં ડબલ લીટી કરવાની આ રીતે ડબલ લીટી જેને સમાંતર લીટી કહેવાય બરાબર આ ખાસ ધ્યાનમાં રાખજો અકાઉન્ટ કે તમે જ્યારે પણ સરવાળો કરો તો ઉપર આ રીતે સિંગલ લીટી અને નીચે આ રીતે ડબલ લીટી સમાંતર લીટી અને ઉધારના ખાનાનો સરવાળો અને જમાના ખાનાનો સરવાળો કેવો થવો જોઈએ સરખો
આવે છે તે રકમ ઉધાર કરીએ છીએ તે રકમ શું કરીએ છીએ જમા કરીએ છીએ તમારો આખા લાખાનું ટોટલ થશે 110,600 કેટલું થશે ટોટલ 110,600 બરાબર સમજ ઓકે તો આ રીતે આ દાખલો પૂરો કરજો તો ફરીથી આ કોડ આપણો તમે મૂડી અને ઉપાડમાં લખતો છે કે તમે દરેક જે વ્યવહારો છે એમાં મૂડી કાં તો ઉપાડ કાં તો આવેલું છે એટલે આ બરાબર દાખલો જોઈ લેજો બરાબર અને ત્યાર પછી હું તમને આવતા પેડમાં આના જો બીજો દાખલો જે સ્વાધ્યાયમાં છે એ તમને સમજાવીને હોમવર્કમાં આપીશ પણ આ આખા દાખલાની પ્રેક્ટિસ બરાબર કરી લેજો અને નોટમાં લખી લેજો આજનો પેડ આપણે પૂરો કરીએ છીએ